વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ભાજપ કોંગ્રેસના ચાર ઉમેદવારો હાઈકોર્ટના શરણે. હર્ષ દ્રિબડિયા, લલિત કગત્રા, રઘુ દેસાઈ, હિતેશ વસાવાની અરજી. હરીફ ઉમેદવારોના ફોર્મમાં ક્ષતિ હોવા છતાં સ્ટર્નિંગ ઓફિસરે સ્વીકારી લીધાની કરી રજૂઆત. રાજકોટ મહાનગરપાલિકાના આવાસના નામે છેતરપિંડી. એક જ સિરીઝના ત્રણ ફોર્મ અને નકલી સિક્કા સાથે એક આરોપીની ધરપકડ. સુરતના તાંતીથિયામાં દિલ્હી જેવા હીટ એન્ડ રનના કેસમાં પોલીસને મળી સફળતા. આરોપીની કરી ધરપકડ. અકસ્માત બાદ 12 કિલોમીટર સુધી ઢસડ્યો હતો મૃતદેહ. બોટાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની થઈ ઉજવણી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફરકાવ્યો તિરંગો. આન બાન અને શાન સાથે 74મા ગણતંત્ર દિવસની દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝીલી સલામી. 21 તોપોની અપાઈ સલામી. જલ્દી થશે પાકિસ્તાનના ચાર ટુકડા. બાબા રામદેવનું મોટું નિવેદન. કહ્યું કે પીઓકેના થશે ભારતમાં વિલય. ભારત બનશે મહાશક્તિ. બહુ જલ્દી પાકિસ્તાન કે ચાર ટુકડે હોંગે ઓર પાક અધિકૃત કશ્મીર કા ભી ભારત મેં વિલય હોગા.